ગૌશાળામાં ગાઉના લાભાર્થે સપ્તાહનું આયોજન થયું. સપ્તાહની પૂર્ણાવંતીની તારીખ 7/5/2012 ના રોજ જમણવારમાં જસમતભાઈ જંગભાઈ નું વલ્લભભાઈ વિસાર કરતા હતા. એમાં ધામેલિયા ને ધરથી નીલેશે નું દીધું નમતું. ધીરો કે ધીરાઈ રહ્યો ઠાકરસિંહભાઈ કે આવું કઈ ન હોય, ગૌશાળાનું છે, ગૌના લાભાર્થે છે, આમ કઈક કરો. કરશનભાઈ કે કઈક કરો કે હું બાપા મેળા કળકળવા જઈ હોય તેવો ડીંગો જ કરીને બેઠા હોય. સમાધાન કરી મધુભાઈ કે મોરિયાલું બરક્યા વગેરે મધુ કે હું આલો મોરાલું બરકો હરસુખ ને હરસુખ કે તમે જવા દો હમણાં હું ગૌશાળા ધામણીયા લાવું ગુંદી ગાંઠિયા ખાઈ સત્તા નું કામ રસોડા નું આગળ વહેતું થાય. એટલે આ લગાડ્યું છે કે રસોડા ના રાજા કોથમરી ના બેટા તમેટી ના વીરા રાણી દૂધી ના ભરથાર આ બધી વસ્તુ રસોડામાં વપરાય. બટે રીંગણ ને બટેટી રસોડામાં જાય ઘણા જો ટીંડોરા હોય તો કોબી કટકા ભળી જાય. લાંબા ટૂંકા બાજુમાં પાવાનું ખેતર છે, લાંબા ટૂંકા ખેતર જ્યાં છેઠે મોટી વાય કપાઈ ગયો રીંગણો ને ભીંડો ભરેલ થાય. વાડે સડી વાલોલ કરે પોકાર તળાવના તળિયા ટટી તરબૂસે દીધો ને હોકાર પાઇટ પાઇટ ભીંડા તું કેટલે જાય ઉતરી જાય ભાદરવો તો ભીંડો વાપો થાય. કુડા કડવા કારેલા ને ઘેસોડા વળખાય એ તો બધા હુકાઈ જાય ને ગુવાર ગલકા કાયમ થાય. ખોટી વાત હોય પાસી દેજો લાલ કેસરી રતોળ ને મૂળા ધોળા થાય. મોળા એકલા રસોડામાં ન હાલે ભીટ લોદર હોય એકલા ભળી જાય. ખોટું હોય પાછું દઈ દેજો તમે કે ભાઈ આ ખોટી વાત છે તમારી. એટલે કહેવત છે કે વાલ વટાણા સોળ નું જીવન કાસા કેળા હોય તો થાય સારું બને તો સાધુ રોટલી ઘણું પીસાય નહીતર ઉકરડામાં જાય. એટલે કહેવત છે કે પંજાબી ને ઊંધ્યું સુર તેને કાઠિયાવાડી શાક કીધો બધું બકાલું કહેવાય પણ ખાસી સુગંધ લેવી તો ગંધિયાળું લેવાય તો ગંધિયાળામાં વિસભાંગાની વરિયાળી ધાણા જેવું વસે ભાગે જાય. નિશારે યાદમાં ખાલી કાઠિયામાં વપરાય તજ લેવી ખેળસીને વગાવણીની વાય વાત જાય. એમાં ભલે તમાલપત્ર મીઠો લીમડો તો ડાયડો વઘા થાય. જાયફળ ને હુંઠ હુવા દાણા હવને જોઈ રાય મેથી બોળો થાય. એમાં ભળે ગાજર મરચા ગરમર કેવડા હળદર બધા લોકો ખાય. હા ભાઈ પછી બંધ કરી દીધું.